હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સ્ટડી ફ્રોમ હોમ આપણે શરૂ કરી લે છે જીપીએસસીના સાંસ્કૃતિક વારસાની સિરીઝ અને મેથ્સની સિરીઝ તો તેમાં મેથ્સમાં પણ આપણે સાતેક ચેપ્ટર કવર કરી દીધા છે એ પણ ખૂબ જ સારી રીતે અને અહીંયા સાંસ્કૃતિક વારસામાં આપણે ભાતીગળ ચિત્રકળામાં સાતમો પાર્ટ ભણીએ છીએ તો એટલું યાદ રાખજો કે આપણે જેટલું ડિટેલમાં કરશું એટલું જ તમને સારું રહેશે ઈવન તમે આ જે પ્રિપેરેશન કરો છો એ ખાલી પ્રિલિમ કે ખાલી મેન્સ માટે નથી આવતી ગમે તે એક્ઝામ આપશો તમને ની કે તલાટીની જીએસએસએસ ની બધી જ એક્ઝામ માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રહેશે તો આપણે કરીએ છીએ એ કોઈ ઇગ્નોર ના કરતા અથવા નિગ્લેક્ટ ના કરતા તમને લાગે કે ના આ તો છોડી દેવા જેવું છે એવું નથી જે છોડવાનું છે એ હું જ નથી કરાવતી તો બેટર કે હવે તમે છોડશો ને તો પછી સાવચ છૂટી જશે એટલે ઇગ્નોર નહીં કરવાનું અને બધું જ જે હું કરાવું છું એ કમ્પ્લીટલી કરજો ચેનલ જેને સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો અને બેલ નોટિફિકેશન જે આઇકન છે એ ઓન કરી લેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે શરૂ કરીએ એ છે તળ ગુજરાતના ભીત ચિત્રો અને સલાટી શૈલી આ બે ટોપિક આજે આપણે કવર કરવાના છીએ ટોપિક થોડા લાંબા છે કેમ કે એની અંદર જે ફેક્સ છે એ વધારે કવર કરવાની છે તો વિડિયો સ્કીપ નહી કરતા નહી તો તમને ખબર જ છે મેં તમને આગળ પણ કીધું છે કે સ્કીપ કરશો તો एग्जाम માં તમારે ક્વેશ્ચન નો આન્સર પણ સ્કીપ કરવો પડશે અને આપણા ફાયદા માટે નથી તો શરૂ કરીએ એ છે તળ ગુજરાતના ભીત ચિત્રોનું વિહંગાવલોકન હવે અહીંયા જુઓ તો તળ ગુજરાત એટલે કયો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એ તળ ગુજરાત એમાં જે ભીત સ્પેસિફિકેશન છે વિશેષતાઓ છે એ બધું આપણે જાણવાનું છે તો ગુજરાતના સોલંકી અને વાઘેલા વંશ એનો બારસો ને માં અલાઉદ્દીન ખીલજી એ નાશ કરેલો હતો એક એમસીક્યુ બની ગયો તમારા માટે સોલંકી અને વાઘેલા વંશ માટે જે ઇતિહાસ પોર્શન છે એના માટે તો એ વખતે જે ગુજરાતની લક્ષ્મી જેવી પોથી પુસ્તક એ જેસલમેરના ગ્રંથભંડારમાં પહોંચી ગયા હતા જેસલમેર એટલે રાજસ્થાન જો વિસ્તાર છે ત્યાં તો ગુજરાતમાંથી એ પુસ્તકો જેસલમેર પહોંચી જાય છે અને પંદરમી સદીમાં આ કઈ સદીની વાત થાય છે ત્યારથી આ સદીની વચ્ચેનું અંતર જોઈ જવો કેટલા સમયગાળો લાગ્યો તો એ સદીમાં તળ ગુજરાતમાં દિલ્હીની સત્તા નબળી પડી અને ગુજરાતનો સૂબો ઝફરખાન ખાન એ ગુજરાતનો સુલતાન બની બેઠો હવે દિલ્હીથી જે વહીવટ થતો હતો ગુજરાતમાં એ નબળો પડી જાય હવે આપણે ઘરે ના હોય ત્યારે ઘરના માલિક આપણે જ બની બેસીએ તો અહીંયા પણ એવું જ છે કે ગુજરાતમાં દિલ્હીની સત્તા નહીં હતી તો એટલી બધી નહીં હતી મતલબ એમની પકડ જે હતી એ નબળી પડી ગઈ હતી ત્યારે એ ઝફર ખાન એ ગુજરાતનો સુલતાન બની બેઠો એ હતો સૂબો પણ એ સુલતાન બની જાય છે અને ત્યારથી ગુજરાતમાં માં સુલતાન કાળ શરૂઆત થઈ તો આ પણ એક fact છે history તમારે યાદ રાખવી હોય તો પણ રાખી શકો છો અહીંયા history એટલા માટે લીધી કે history મેં તમને ત્યારે પણ કીધું હતું કે history geography સાંસ્કૃતિક વારસો એ કઈ અલગ નથી એ બધી જ સમાંતર ઘટનાઓ છે કઈક history માં એવી કઈક અસર થઈ કે જેના લીધે સાંસ્કૃતિક વારસા પર પણ અસર થાય છે આપણે જોઈએ જ છે કઈ પણ નવી વસ્તુ બને એની પાછળ કઈક ને કઈક ઇતિહાસ કઈક નવી વસ્તુ બનશે અથવા તો કઈક વસ્તુનો નાશ થશે તો ગુજરાતના કેટલાક સુલતાનો ધર્મજનોની હતા એટલે શું કે એમને એમનો ધર્મ જ સર્વશ્રેષ્ઠ લાગતો બીજા કોઈ ધર્મ ના માનનારા હોય તો એમને કોઈ માન નહીં મળતું હતું અને એ લોકો પોતે પણ પોતાના ધર્મ અપનાવવા માટે ફરજ હતા અને એ કાળે કલાકારો અને કારીગરોનો રાજ્યાશય અને ધર્મા ધર્માશય જતો રહેલો હતો કેમ કે રાજાઓને શેમાં રસ હતો માત્ર ને માત્ર સત્તામાં એમને કલા પ્રત્યે કોઈ રસ નહી હતો જ્યારે બીજા રાજાઓ હતા ઘણા તે રાજાઓને કલામાં રસ હતો આથી કલા આશ્રય આપતા અને જે કલાકારો હતા એમને રાજ્યના ખર્ચે નિભાવ આપતા તો એ કલાકારો માંથી ઘણા ખરા રાજસ્થાન જતા રહ્યા હવે એ અહીંયા વિચારી શકો છો આ રાજસ્થાન ગયા ને તો આ જે ને પુસ્તક હતા ને એ એવા કારીગરો થી જ ત્યાં પહોંચેલા હશે એમને તો પોચી નહીં જાય કારીગરો પોતાની સાથે લઈ ગયા હશે તો અહીંયા થાય છે ને હિસ્ટ્રી કનેક્ટ આપણા સાંસ્કૃતિક વારસા સાથે કે વારસો એક જગ્યાએ બીજી જગ્યાએ કઈ રીતના જાય છે અને ધર્માશ્રય રાજ્યાશ્રય મેળવી ત્યાં ગયા તળ ગુજરાતમાં રોકાઈ રહેલા કલાકારો લોકાશ્રય બની ગયા એટલે શું કે લોકો કંઈક કામ કરાવડાવે પૈસા આપે તો એ લોકો એમના માટે કંઈક કળાવાળું કામ કરી આપે લાઈક દીવાલ ચિતરવાની છે માટલાને રંગ કરવાનો છે ઘરમાં કંઈક રંગકામ કરાવવાનો છે એ તો લોકો એમને બોલાવે પૈસા આપે અને એ રીતે એમનું ગુજરાન ચાલતું હતું લોકાશય એટલે રાજ્યના ખર્ચે એમનો નિભાવ થાય લોકાશ્રય એટલે લોકો એમનો નિભાવ કરી આપે એથી એમની કલા પરિપાટીમાં લોકરૂચિની કલા અને તે કાળની મુસ્લિમ રૂચિની સંસ્કૃતિની અસર આવી ગઈ હવે અહીંયા મુસ્લિમ કાળ ચાલતો હતો તો એમના જે એ વખતની કળા હતી એ અને લોકરૂચિ કેમ કે લોકો જેમ કે અમારા ઘરે આવું બનાવવાનું છે તો કલાકાર એવું જ બનાવી આપે તો લોકરૂચિની કળા પ્લસ એ વખતની જે તત્કાલીન કળા હતી મુસ્લિમ રૂચિની એ બંનેનો સમન્વય થઈને કઈક નવું બને છે અને એ જે જે આ જ બંને વસ્તુનો સમન્વય જોવા મળે છે તો ગુજરાતમાં સલ્તનત કાળે સુંદર મસ્જિદ અને રોજા બંધાયા અને એમાં કંડાર શિલ્પમાં આલંકારિક છંદા વેલોનું નકશી કામ થયું છે હવે આ છંદા વેલો જે છે એ મને એટલું આઈડિયા નથી પણ તમે એટલું ઇમેજિન કરી શકો કે સીધી સૈયદની જાળી જે છે એમાં કેવી વેલ કંડારેલી છે એ તો ખૂબ જ આકર્ષક છે બટ એના જેવી વેલોનું નકશી કામ થયેલું હોવાનું કહી શકાય મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી પણ એ કાળના કોઈ ભીત ચિત્રો મળેલા નથી નકશી કામ મળેલું છે નકશી કામ એટલે શું કે પથ્થરમાં ડાયરેક્ટ છીણી હથોડી થી કોતરીને બનાવેલું હોય તે અને ભીત ચિત્ર એટલે દીવાલ પર ચિત્ર દોરવા તે આ બે વસ્તુ છે એ યાદ રાખજો નથી મળેલા નકશી કામ મળેલું છે માત્ર ધોળકાની ખાન મસ્જિદ અને સરખેજ ના સૈયદ સાહેબના રોજાની છતમાં ગેરુ રંગથી ફૂલ પત્તીના આલેખો થયા છે ફૂલ પત્તી એટલે ફૂલ અને પાંદડા ગેરુ રંગથી અને બી રોજાની છતમાં ચાપાને ખોદકામમાંથી ભીત ચિત્રોના તૂટક છૂટક નમૂના મળેલા છે બહુ ખાસ કઈ વધારે માહિતી મળતી નથી બસ થોડી ઘણી માહિતી મળે છે જેના પરથી કઈક અંદાજો લગાવી શકાય તો આ બધી બાબતો યાદ રાખજો કઈ કઈ જગ્યાએથી શું શું નાનું મોટું મળેલું છે કેમ કે નું પેપર તો તમે જોઈ જશે પેટર્ન કઈ રીતના છે એક ક્વેશ્ચન આપે એની અંદર ચાર સેન્ટેન્સ આપેલા હોય ને ચારે ચાર સેન્ટેન્સમાં સેન્ટેન્સમાંથી તમારે ફાઇન્ડ કરવાનું કે કયા સાચા અને કયા ખોટા પછી એ પ્રમાણે તમારે આન્સરમાંથી ફાઇન્ડ કરવાનો છે તો એ વખતે સેન્ટેન્સમાં આવા સેન્ટેન્સ જ આપે છે એ લોકો સોળમી સદીમાં મુઘલ સત્તા સ્થપાતા ગુજરાતમાં ફરી શાંતિ આવી ગઈ સુલતાન કાળો હતો એ પૂરો થઈ ગયો હવે મુઘલ સત્તા આવે છે વળી સાધુ સંતો રામાનંદ તુલસીદાસ નરસિંહ મીરા વલ્લભાચાર્ય એ જનતાના હૃદયમાં બેસી શકે તેવો ભક્તિમાર્ગ પ્રબોધ્યો આ બધાએ મળીને કે લોકો ભક્તિ માર્ગ તરફ વળે તો લોકોનું ધ્યાન કોઈ બીજી જગ્યાએ જાય લૂંટફાટ ચોરી એ બધું થતું હતું કેમ કે રાજાથી પ્રજા સંતોષજનક નહીં હતી તો પ્રજા અવળે રસ્તે જવાની રાજા પ્રજા માટે કાર્ય કરતા હોવા જોઈએ પણ એ વસ્તુ ત્યારે નહીં હતી તો ત્યારે આ લોકો એ સમાજને સારો રસ્તો બતાવેલો હતો કોઈ ના કોઈ રીતે ભલે ભગવાન ગમે તે માનતા હોય પણ એમનો ઉદ્દેશ્ય એક જ હતો કે સમાજમાં સારી બાબતો ફેલાય ખરાબ જે વસ્તુઓ છે એ બંધ થાય તો એ માનસ પ્રમાણે ગુજરાતની કલાકારી પણ ધર્મલક્ષી બની ગઈ લોકો ને જ ધર્મ તરફ વાળેલા તો લોકો ને હવે એમના જીવન માં પણ ને જ અપનાવી લીધો કે ના સર્વ શ્રેષ્ઠ વસ્તુ આ છે પણ તળપદ જનતા નું માનસ એટલે કે તળ ગુજરાત જે છે એ જે લોકો નું માનસ છે એ લૌકિક સાધુ સંતના ગુણ લક્ષણ લક્ષણો વાળું અને ચરિત્ર પ્રેમી હતું વળી તેમને સાંસારિક બાબતમાં પણ જીવંત રસ હતો આથી એમની કળાઓમાં ધાર્મિકતા સાથે લૌકિક માનસની સંપર્કતા પણ જોઈ શકાય છે હવે બાકી બધી જગ્યાએ કેવું માત્ર ધાર્મિકતા હતી પણ અહીંયા તળ ગુજરાતમાં ધાર્મિક અને જે આપણું લોકિક એટલે કે આ લોકનું પૃથ્વીલોકનું અને ધાર્મિક એટલે કે પરલોકની જે આસ્થા શ્રદ્ધા છે ભગવાન છે એ પરલોકવાસી કહેવાય કેમ કે એ આપણે આ વિશ્વમાં ક્યાંય જોયા નથી આ વિશ્વની બહારની વસ્તુ છે વ્યક્તિ છે તો તો એટલા પરલોક ધાર્મિક અને એમ બે અસર જોવા મળે છે એ આપણે જોઈશું કઈ રીતના તે સત્તરમી સદી આ સોળમી સદી ચાલે છે અને સત્તરમી સદી થી શરૂઆત થાય છે જિનાલય દેવાલય હવેલી લોકાયતન મહેલો અને લોકઘરોમાં ભીત ચિત્રોની પરિપાટી શરૂ થઈ ગઈ થી ભીત ચિત્ર ની ખરી શરૂઆત હતી અને એ પણ ક્યાં દેવાલય મતલબ બધા મંદિર વાળા જે ધાર્મિક સ્થળો છે ત્યાં અને લોક માં જે લોકોના ઘરો હતા તેમની દિવાલો પર આ પરિપાટી શરૂ થઈ શરૂઆત છે તો ક્યાંક ક્યાંક જ થઈ હશે બધે નહીં થાય કેમ કે જોવાનું ગામડાઓમાં ઘણીવાર વાર પહેલાના સમયમાં એવું જ હતું કે શેઠ હોય ને એ એક એનું જ એકનું ઘર એક મહેલ જેવું હતું બાકી બધાના ઘર સામાન્ય હતા જે શેઠ હોય તેમનું ઘર બે માળનું હોય ઉપર હિચકો ને એવું બધું હોય ઘણી વાર્તાઓમાં પણ તમે વાંચેલું હોય પણ એક એવું એક વ્યક્તિનું જ હોય તો અહીંયા પણ ચિત્રોની શરૂઆત તો થઈ પણ ગણેલી ગાંઠેલી જગ્યાએ થઈ છે બધી જગ્યાએ નહીં થઈ હતી અને સત્તરમી અઢારમી સદીમાં

અને પૂજા ઘરની પણ પૂર્વ અને દક્ષિણ દિવાલમાં નર્મદા કરનાળી પર મળે છે છે હવે આ તમે યાદ રાખો તો ચાલશે પણ જેને રહી જાય તેને સારું કહેવાય પણ આટલું યાદ રાખજો કે રાજસ્થાની ને મુસ્લિમ પરિપાટીની અસર છે એ બંને અસર અહિયાં ઝીલાય છે અને એમાં હતું શું તો રામકથા કૃષ્ણકથા ભાગવત ઓખા અને અનુરુદ્ધના સુંદર ચિત્રો ગુજરાતી સાથે રાજસ્થાની શૈલીની અસર બતાવે છે તો અહીંયા બે વસ્તુની અસર થાય છે બે શૈલીની અસર એ આપણે જોયું ટોપિક થોડો લેન્ધી છે કેમ કે એની અંદર જે ફેક્ટ છે ઘણી બધી કવર કરવા તો પેશન્સથી ખાલી સાંભળતા જાઓ બે ત્રણ વાર રિવાઇઝ કરશો એટલે તમને આખી બધી જ ટર્મ્સ એની ક્લિયર થઈ જશે અને આમાં કોઈ વાર્તા જેવું નથી ને પણ હું ટ્રાય કરું કે તમને ઈઝીલી યાદ રહી જાય આના પછીનો જે ટોપિક છે સલાટી શૈલી એક ખૂબ જ સારો ટોપિક છે તો બસ જો તમને બોરિંગ લાગતું હોય તો થોડું પેશન્સ રાખીને સાંભળો एग्जाम માટે ઈમ્પોર્ટન્ટ છે જો આવે તો બે ત્રણ માર્ક્સ નું આવી જાય તો આપણા માટે ખૂબ ફાયદાકારક રહી ખાલી પંદર વીસ મિનિટ આપવાની છે આ ટોપિક માટે આ ભીત ચિત્રો ધાર્મિક સામાજિક વિષય વસ્તુને રજુ કરે છે મેં આપણે પહેલા પણ કીધું કે એક હતું ધાર્મિક અને એક હતું લોકિક લોકિકમાં શું આવે સમાજ એ વખતની સામાજિક જે વિષય વસ્તુ છે એ તો એ સંયોજિત તેના ચિત્ર સંયોજનમાં સપ્રમાણ ઊંચા પાત્ર એટલે કે વ્યક્તિઓ ઊંચા સપ્રમાણ વધારે નહીં એક ચશ્મી મુખવટા સમગ્ર કરતી સુંદર સંયોજના અને ભાત પોત વાળા વસ્ત્રો પ્લેન વસ્ત્રો ને અંદર કંઈક ને કંઈક ડિઝાઇન પાડેલી એવા વસ્ત્ર છજા મેળી રાજસ્થાની અસરવાળા ઝરૂખા વગેરે જોવા મળે છે જો આપણે કીધું ને કે રાજસ્થાનની શૈલી ની પણ અસર હતી એ ક્યાં એમના જે મકાનો હતા ને

એટલે પાઘડી અને વસ્ત્ર જે છે એમાં હિન્દુ મુસ્લિમ પ્રકારની જે શૈલી વાળી પાઘડી છે એ જોવા મળે છે એટલે બે અસર આગળ મેં તમને કીધું કઈ થશે હું તમને કઈશ એ વસ્તુ આ છે કે ક્યાં ક્યાં જોવા મળે છે ને અસર હિંગળોક એટલે કે સિંદુર જેવો જે રંગ આવે કેસરી લાલ તે પીળો લીલો ભૂરો અને કથ્થઈ સપાટ રંગ રંગપુરીને કલમથી આછી ઘેરી લકીર લકીર એટલે રેખા ખેચીને નયનરમ્ય ચિત્રાંકન કરે છે અહીંયા બસ આ એક છે ટમ એ યાદ રાખજો કે કઈ રીતના રાજસ્થાનીને કઈ રીતના મુસ્લિમ હિન્દુની અસર જોવા મળે છે એ આ વસ્તુના લીધે કહી શકાય છે હવે અઢારમી સદી આવી એટલે મુઘલ સત્તા ઉખડી ગઈ હવે એના એ ગઈ એટલે હવે નવી કઈક શૈલી આવશે તેમાં નવી કઈક અસરો જોવા મળશે જોજો તમે ખાલી હવે આવે છે ગાયકવાડ ગાયકવાડ એટલે મરાઠા તો સત્તરસો ને બત્રીસ માં વડોદરામાં એમણે પોતાની હકુમત સ્થાપી અને આ વિસ્તાર કયો ચાલે છે તળ ગુજરાત બરોડાની શરૂઆત છે જેટલો પણ વિસ્તાર વિસ્તાર છે 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 એ તળ આવી જાય થોડો આવે તો એ પછી પરંપરિત ગુજરાતી ભીત ચિત્ર ની પરિપાટીમાં મરાઠી લઢણની છાટ આવી એટલે જુઓ તમે કે જે રાજા આવે ને એમના પ્રકારની શૈલી અહીંયા લોકોની દિવાલ પર જોવા મળે છે હવે તો તમને ફેક્સ ક્લિયર થઈ જ ગઈ છે આઈ થિંક હવે જો તમે અહીંયા આ પોઇન્ટ પર તમને એવું લાગતું હોય કે હવે આગળ સમજ પડી ગઈ તો એક કામ કરજો વિડીયોને ફરી રિવાઇન્ડ કરો અને હવે પહેલેથી જુઓ તમને આરામથી સમજ પડી જશે આ પરિપાટીના ચિત્રોમાં ઠીંગણા અને ભરાવદાર પાત્રો હતા અહીંયાં કેવા હતા ઊંચા હતા આટલો ફરક છે કેમ કેમ કે તમે જોયું હશે તો જે મુસ્લિમ પુરુષો હોય ને એમની હાઇટ ખૂબ જ ઊંચી હોય છે અને

ચોળી એટલે કે ચણિયો નું જે આવે ચણિયા ચોળી આપણે જે કહીએ છીએ દામણી 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 એટલે કપાળ પર જે આમ આવે ને કહેવાય છે બહેનોને ખબર હશે અને કોઠહારના સુંદર આલેખનો થયા છે હવે અહિયાં તમે જોઈ લો કે કઈ રીતના સોલંકી વંશ થી સુલતાન થી મુઘલ વંશ થી લઈને મરાઠા સુધીની અસર લોકોની દીવાલ પર જોવા મળે છે એક 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 સદીમાં એક એક અસર થાય છે શાસનકાળ પ્રમાણે તે એ આપણે આખું જોઈ લીધું હવે અહીંયા શું હતું મરાઠી શૈલીમાં તો એમાં સપાટ રંગોને જાડી પાતળી રેખાથી બાંધી લેવામાં આવે હતા પહેલામાં પણ સપાટ રંગો હતા અને પાતળી રેખાથી બાંધવામાં આવતા હતા અને એમાં વિષય વસ્તુ કંઈક અલગ હતી અહીંયા શું છે સવારી શિકાર ખેલન આગગાડી ગાડી વિક્ટોરિયા ગાડી ધાર્મિક પરંપરાના કૃષ્ણ લીલા માનવ પ્રેમો પ્રચાર અને કુવાકાઠો તો ખેડા જિલ્લામાં ભાદરવા કરીને ગામ છે એના મકાનો પર કરોલી અને પીજ ના શ્રીમંત વર્ગમાં અને સામાન્ય ઘરોના ઘરમાં ચિત્ર જોવા મળે છે ખેડા વિસ્તાર ક્યાં આવેલો છે વડોદરાની એકદમ નજીક બસ તો એ જ એની જે મેક્સિમમ અસર છે ને એ આ વિસ્તારમાં દેખાઈ હતી એમના આજુબાજુના બધા જ ગામોમાં સ્વામિનારાયણ ધર્મ પરંપરાના મંદિર સ્થાનોમાં પણ આ ચિત્રો થયા છે તેમાં મરાઠી પરિપાટીની અને તળપદ તળપદ એટલે ત્યાંની તળ ગુજરાતની લોક કળાની અસર ઝીલાય છે અને એમાં વડતાલ વિચાર કરો આ મંદિર ક્યાં આવેલું છે કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કયા જિલ્લામાં પડે જંબુસર ગઢડા અને ભુજ ને ભુજમાં પણ આલેખિત છે વસ્ત્રહરણ ચિત્ર એના સંપ્રદાયમાંના નિષેધને અનુસરીને ચિત્રાંકનમાં સ્ત્રીને બદલે પુરુષોનું આલેખન થયું છે મતલબ વસ્ત્રાહરણ વિચારો તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ છે એમાં સ્ત્રી પાત્ર તમને દેખાય અહીંયા પુરુષોનું આલેખન થયું છે થોડું વિચિત્ર છે ને ભુજમાં થયું છે અને યાદ રાખજો કેમ કે આવું એક નવા પ્રકારનું આપણે ચિત્ર શૈલી જોઈ શકાય છે અહીંયા હવે છે આજે હતું હમણાં સુધીનું એ તળ ગુજરાત નું હતું તળ ગુજરાતમાં જેમ જેમ શાસન બદલાયું તેમ તેમ ચિત્ર બદલાય વિષય વસ્તુ બદલાયા રંગ બદલાયા એ બધું આખું છે ને એક કામ કરજો કે આવું ટેબલ બનાવજો એક ટેબલ બનાવી લેજો એની અંદર ચાર કલમ આવી રીતના કોલમ પાડી દેજો અહીંયા એક એક નામ આપી દેજો પહેલા કઈ શૈલી હતી સોલંકી ત્યાર પછી આવે છે સુલતાન પછી આવે છે મુગલ અને ત્યાર પછી આવે છે મરાઠી તો કઈ કઈ બાબતો તો એક જ પાના પર તમે લખી દેજો યાદ રાખવામાં ઈઝી રહેશે નાના નાના અક્ષરે અને થોડું થોડું લખવાનું આખા સેન્ટેન્સ નહીં લખતા આ સારામાં સારી રીત છે યાદ રાખવા માટે બધું એક જગ્યાએ લાવી દો તમને આરામથી યાદ રહી જશે હવે છે સૌરાષ્ટ્રમાં પણ સત્તરમી અને અઢારમી સદીમાં ભીત ચિત્ર શરૂ થયા સૌરાષ્ટ્ર કઈ અલગ તો હતું નહીં ને તળ ગુજરાતની સાથે સાથે જ હતું અને એ વખતે તો વહાણવાટા પણ એટલા ચાલતા હતા તો એટલું ડિસ્ટન્સ પણ નહીં હતું કવર કરવા માટે તો રવિશંકર રાવળે આ પરિપાટીને શિલાવત શૈલી કે સલાટી શૈલી એવું નામ આપેલું છે તો યાદ રાખજો સૌરાષ્ટ્રના ભીત ચિત્ર છે ને એને આ નામથી ઓળખવામાં આવે તો કોઈ જગ્યાએ આપેલું હોય કે સૌરાષ્ટ્રના ભીત ચિત્રોનું વર્ણન એટલે શિલાવત યા તો સલાટી સમજવાનું આપણે તો એ ક્યાં જોવા મળે છે તો અને હા રવિશંકર રાવળ એ એક ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરેલું છે એ કઈ ઇન્સ્ટિટ્યુટ છે અને એમણે એક માસિક પ્રદર્શિત કરેલું એ માસિક નું નામ શું છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ઇમ્પોર્ટન્ટ છે આર્ટ એન્ડ કલ્ચર માટે રવિશંકર રાવળ ચિત્રકલાના ગુરુ કહી શકાય એવા મહાન ચિત્રકાર છે આ ચિત્રો શિહોર દરબાર ગઢ જામનગરના લાખોટો કોઠો લાઠી પાસેનું અંટાળિયા મહાદેવનું મંદિર અને વાલુકડનું જૈન દેરાસર માં જોવા મળે છે જે ચિત્રો છે છે એ જ જોવા મળવાના બધા સ્થળ અલગ કરીને યાદ રાખી લેજો હવે લક્ષણો કયા કયા છે તો ટૂંકી માનવ આકૃતિ કદ ટૂંકું બતાવેલું છે જોરદાર અશ્વલેખન સપાટ સબળ રંગો અને કાળી ગેરું રંગ રેખાથી સજ્જ કંડારણ ચિત્ર આ પરિપાટીમાં ઉપસી આવે છે અને એમાં મોટા ભાગના આલેખનો વિજય અને લડાઈના સંદર્ભમાં છે મતલબ એનો વિષય વસ્તુ શું છે તો લડાઈ અને વિજય થયા હોય લડાઈ ના દ્રશ્યો છે સંયોજન રચના પટ્ટીમાં થયા છે કંદુરબંધ એટલે કે પતલી પટ્ટીમાં દોરેલા હોય છે આખી દિવાલ નથી ચિત્રી દેવામાં આવતી દિવાલનો વચ્ચેનો ભાગ નીચેનો ભાગ અથવા ઉપરનો ભાગ છે એમાં ચિત્રણ કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીમાં થયેલા ચિત્રો શુદ્ધ લોક કલા છે એમાં કશું જ ભળેલું નથી પેલામાં કેવી મરાઠી શૈલી ની અસર આવતી હતી મુઘલ શૈલી ની અસર આવતી હતી ધીરે ધીરે રહીને સુલતાન કાળની અસર આવે છે પણ આ શુદ્ધ લોક કલા છે લોકો દ્વારા સૌરાષ્ટ્રના લોકો દ્વારા વિકસાવાયેલું છે એમાં બીજી કોઈ કલા મિશ્રિત નથી અને એમાં મહુવા સહકારી હાટના ડેલાના દ્રશ્યો ડેલા એટલે કે દરવાજો મોટો દરવાજો જયારે મૂકેલો હોય એને ડેલો કહેવાય ગોપનાથના મહંત ગાદી નશીન થયા ત્યારનું અયોધ્યા મિથિલાનું મિથિલાપુરીનું ચિત્રાંકન અને મહુવા નાના ગોપનાથનું મંદિર શિહોર રામજી મંદિર અને ખદર પરના લોકાયતનના ચિત્રો આજે છે એ સૌરાષ્ટ્રના ઓગણીસમી સદીના ભીંત ચિત્રો છે આ પ્રકારના ચિત્રાંકનમાં આકૃતિ પ્રમાણ ભાન નબળું સંયોજનની પરિપાટી સીધી સરળ અને સપાટ તેજસ્વી રંગો અને કાળી જોરદાર લીટીનું કંડારણ છે અહીંયા કાળી અને ગેરું હવે છે ને એક કામ કરજો આને અને આને કમ્પેર કરી લેજો તમને યાદ રહી જશે બંનેને એકબીજાના અલમોસ્ટ વિરોધી છે થોડું ટ્રિક છે યાદ રાખીને યાદ રાખવાની તો એ તમારી રીતે થોડી ટ્રાય કરજો હવે છે વીસમી સદીની શરૂઆત આ વીસમી સદીની શરૂઆત આવી ગઈ એમાં ગ્રામઘરો લોકાયતનો અને ચોરામાં

પાત્રની નાટકીય પ્રકારની રજૂઆત સાથે ગળી રંગથી એટલે કે ભૂરા રંગથી પાત્ર વસ્ત્ર અને ઉપસ્કરોમાં તે જ છાયા દર્શાવેલી છે અને આ પ્રકારના ચિત્રો ખંડેરા, મહાદેવપરા અને ભૂંભલીમાં છે. આ ચિત્રો ક્યાં છે નાના એ અહીંયા યાદ નહિ રાખતા વાંધો નહિ જે નથી રાખવાનું એ હું તમને ખાલી અહિયાંથી જ કહી દઉં છું એટલે એના માટે વધારે મહેનત નહિ કરતા. બિહારી ગામ સ્ત્રીઓ મધુબની ચિત્રે છે મધુબની ચિત્ર છે હવે આ છે ને જોડકામાં પૂછાશે સૌરાષ્ટ્રમાં સલાટી શૈલી બિહારી સ્ત્રીઓ મધુબની તો આ રીતના યાદ રાખજો કેમકે સામ સામે જોડકા આવે ને ત્યારે આપણને ભુલાઈ જાય તો અહીંયા યાદ રાખજો બિહારી એ મધુબની પ્રકાર નું ચિત્ર દોરે છે એને એજ રીતે ભાવનગર જિલ્લાની ખરક આયર અને કોળી સ્ત્રીઓ આલેખ ચિત્ર દોરે છે આ જોડકામાં આવી જાય છે ઘરની ઓશરી એટલે કે જે આગળનું ફળિયું ટાઈપનું હોય છે ચણેલું એને ઓશરી કેવાય વંડે એટલે કે દિવાલ ઢોરની કોઢ આ બધા સ્થળે માટીની ગાર લીપીને પલાળેલી ખડી ખડી એ સફેદ color નું હોય છે ચૂના જેવું પણ exactly ચૂનો નહીં અને ગેરુથી રેખા પ્રધાન આલેખન કરે છે અને જેમાં વલોણું પાણીયારું એટલે કે પાણીનું માટલું મૂકે તે ગોપી હાથી મોર પોપટનું ચિત્રણ કરે છે આલેખેલ પશુ અને માનવ આકૃતિ પ્રાગ ગુફા ચિત્ર સાથે સરખાવી શકાય તેવા છે મતલબ ગુફા વખતે ગુફાકાળ વખતે જે ચિત્ર હતા એની સાથે સરખાવી શકાય હવે આ કેવા હોય ને એનો વિડિયો મેં અલગથી બનાવેલો છે પાર્ટ 2 અને 1 હા 1 અને 2 એ બે માં મે આ બધી વસ્તુ બહુ જ સારી રીતના કવર કરે છે જેને ના જોયું હોય ત્યાં જઈને જોઈ લેજો તમને સમજ પડી જશે કે કેમ એની સાથે સરખાવી શકાય છે તો અહિયાં આપણો આજે પાર્ટ છે બે તળ ગુજરાતના ભીત ચિત્ર સૌરાષ્ટ્રમાં ચિત્રો અને એમાં પણ એ જે સૌરાષ્ટ્રના ભીત ચિત્રો છે એને સ્પેશિયલ નામ છે સલાટી શૈલી હવે તો તમને બધાને આઇડિયા આવી ગઈ છે તો એ અહીંયા બે પૂરા થાય છે તો ચેનલ હમણાં જેણે સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો બે નોટિફિકેશન આઇકન ઓન કરી લેજો લાઇક કરી દેજો અને શેર કરવાનું તો જરૂર ભૂલતા નહીં અને એકઝામ માથા પર છે જેણે આગળના વિડીયો નથી જોયા એ નોટ્સ બનાવીને જોઈ લેજો અને મહેરબાની કરીને એકવાર નોટ્સ બનાવો ને એકવાર નજર મારીને વાંચી જાઓ ઇમ્પોર્ટન્ટ નથી મોર ધેન થ્રી ટાઈમ રિવિઝન કરવું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો જો વિડીયો આપણો ના આવે અથવા લેટ થાય તો એ રાહમાં નહીં બેસી રહેતા કે વિડિયો આવે તો નેક્સ્ટ વિડીયો જોઈશું જે વિડિયો ઓલરેડી અવેલેબલ છે એનું રિવિઝન કરો રિવિઝન તમને ક્યારેય નાસી પાસ નહીં થવા દે ને ક્યારેય ફેલ નહીં થવા દે રિવિઝન છે જે તમારો બેડો પાર લગાવી શકે છે બાકી તો તમારી મહેનત છે કે તમે કેટલી મહેનત ક્યાં સુધી તમે એને કરી શકો છો અને ક્યાં સુધી એ મહેનત પર અટલ રહી શકો છો કે આ મહેનત હું આટલે સુધી તો કરીશ જ એમ તો ઓલ ધ બેસ્ટ બધાને અને જો કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં થેન્ક યુ